नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान चैप्टर नंबर 14 ना आ वीडियो में तमारा सौनु स्वागत छे। मित्रों, अत्यारनो आपणो मुद्दो छे ऊर्जाना परंपरागत स्त्रोतोनो उपयोग करवा माटे टेक्नोलॉजी में सुधारा। मित्रों, लाकड़ू छे, कोलसो छे, ई बधा घणा बधा पेढ़ीओथी चालता आवता स्त्रोत छे। हवे तेमां घणी बधी मर्यादाओ रहेली छे, जेम के लाकड़ू छे तो तेमां धुवाणो घणी वार वधु थाय, पछी कोलसानी अंदर पण एवुं कोलसो बळे पण नहीं क्यारेक, अने वातावरणने पण बहुत नुकसान पहोंचाड़े। आवी बधी वस्तुओ तमने अने मने खबर छे, तो एमां आपणे शुं सुधारो वधारो करी शकीए ए वात आपणे अहीं रजू करवानी छे। पहेलो अत्यारनो मुद्दो छे जेनुं नाम छे जैव समूह के जैव कचरो। आपणे अगाउ जणाव्युं तेम प्राचीन काळथी लाकडानो बळતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। જો આપણે પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો લાકડા છે બળતણ માટે નહીં સતત મળી રહેશે, પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે સતત વૃક્ષો વાવતા નથી, વૃક્ષોનું વાવેતર સતત ઘટતું રહ્યું છે અને તેનો બળતણ તરીકે ઉપયોગ અન્ય બાબતોમાં ઉપયોગ સતત વધતો રહ્યો છે। તમે ગાયના છાણના છાણાઓને બળતણ તરીકે ઉપયોગ પણ કરો છો। ભારતના પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે આપણને બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે। આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતણ સ્ત્રોત જૈવ સમૂહ તરીકે ઓળખાય છે। તેમ છતાં આ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી અને ખૂબ જ વધુ પ્રમાણમાં ધુવાણો ઉત્પન્ન થાય છે, તેથી આ બળતણોમાં કંઈક ટેકનિકલ સુધારા કરવા જરૂરી છે। જ્યારે લાકડાના ઓક્સિજનના મર્યાદામાં પ્રવાહમાં સળગવામાં આવે ત્યારે એમાં રહેલા પાણી અને બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય છે અને અવશેષ રૂપે ચારકોલ રહે છે। અગત્યનો શબ્દ યાદ રાખજો તમે, ચારકોલ। ચારકોલ જ્યોત વગર સળગે છે, બરોબર, એને કોઈ આમ જ્યોત હોતી નથી। અપેક્ષાકૃત ધુમાડો ઓછો ઉત્પન્ન કરે છે, એટલે એની અંદર ધુમાડો કેવો ઉત્પન્ન થાય છે, ઓછો ઉત્પન્ન થાય છે, અને એની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધારે છે। તો મિત્રો જુઓ, એક તો ધુમાડો ઓછો ઉત્પન્ન કરે, બીજી કે એમાં એવી કોઈ જ્યોત નથી કે જેનાથી મેસ એટલે કે ઓલું જે કાળું કાળું જે દિવાલ ઉપર થઈ જાય નીચે દીવું હોય ને એવું, એ મેસ નથી, અને ત્રીજું છે કે એમાં ઉષ્મા પણ વધુ ઉત્પન્ન થાય છે। તે જ રીતે ગાયોનું છાણ જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી જેમ કે પાકોની કાપણી પછી વધેલા અવશેષ, શાકભાજીના અવશેષ તથા સુએજ એટલે ગટરને પદાર્થોને ઓક્સિજનની ગેરહાજરીમાં સડવા દેવામાં આવે તો એ શું આપે છે, બાયોગેસ। બિલકુલ મિત્રો, તમને ખબર જ હશે બાયોગેસની માહિતી, બરોબર, છતાં આપણે તેના વિશે થોડીક ચર્ચાઓ કરીએ। તેમાં મુખ્ય સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તે પ્રચલિત રીતે ગોબર ગેસ કહેવાય છે। સમજાણું ગોબર ગેસનું નામ શું કે એમાં જનરલી ગાયોનું ગોબર હોય છે। બાયોગેસ આકૃતિમાં દર્શાવ્યા મુજબના પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે। મિત્રો, તમારી સામે નજરમાં બાયોગેસનું એક આકૃતિ સરસ મજાની આપેલી છે, બરોબર, તે તમે જોઈ લ્યો અને તેને દોરવાની ટ્રાય કરો। જો ન આવડે તો ટેન્શન ન લ્યો, આપણે લાઈવ લેક્ચરમાં આની ડિસ્કશન કરવાના છીએ આકૃતિ દોરવા માટે। આ પ્લાન્ટમાં ડોમ જેવી ઈંટોનું બનેલું માળખું હોય છે। ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાંથી ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે। ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબદ્ધ ચેમ્બર છે,
सूक्ष्म सजीवोना अजारक श्वसन में ऑक्सीजननी जरूर पड़ती नथी। ते गायना छाणना रगड़ा में रहेला जटिल संयोजकों ने नाना नाना भाग में विभाजित करे छे अथवा तोड़ी नाखे छे। आ संपूर्ण प्रक्रिया थवामा तथा मिथेन कार्बन डाइऑक्साइड हाइड्रोजन अने हाइड्रोज सल्फाइड जेवा वायु उत्पन्न थवामा अमुक दिवसनो समय लागे छे। बायोगेस डाइजेस्टर उपरना भागनी गैसनी टाँकी में भेगो थाय छे ज्यांथी नळियो माटे तेने उपयोगमां लई जवामां आवे छे। मित्रों आ हतु वर्णन बराबर। हवे अन्य वात के बायोगेस छे ई 75% सुधी मिथेन होय छे। मिथेन एटले एक कार्बन अने चार हाइड्रोजनो समूह के एनो अणु मिथेन धरावतो होवाथी ते उत्तम बळतण छे। ते धुमाड़ा रहित सड़गे छे। लाकड़ा चारकोल अने कोलसानी विरुद्ध बायोगेसना दहन बाद राख जेवो कोई अवशेष रहेतो नथी। तेनी तापीय क्षमता पण घणी वधारे छे। तापीय क्षमता एटले ते वधु प्रमाण में आपणने उष्मा ऊर्जा आपे छे, तापमान वधु आपे छे। बायोगेसनो उपयोग प्रकाशना स्त्रोतना स्वरूप में पण करवामां आवे छे। वधेला रगड़ाने समय समय पर बाहर काढ़ी अने एनो वड़ी पाछो खातर तरीके उपयोग लेवामां आवे छे। अने खातर में पण शू नाइट्रोजन अने फॉस्फरस अगत्यना छे। आ रीते जैविक कचरो तेमज मळमूत्रना उपयोग द्वारा बायोगेस उत्पन्न करवाथी आपणा बधा उद्देश्यो पूरा थई जाय छे। तेनाथी आपणने ऊर्जानो एक सगवड़ता भर्यो स्त्रोत मळे छे तथा उत्तम खातर पण मळे छे। साथे साथे अपशिष्ट पदार्थोना निकाल माटे सुरक्षित उपाय पण मळी जाय छे। शुं तमे विचारो छो के जैव कचरो ऊर्जानो पुनःप्राप्य स्त्रोत छे? तो के हा भाई, गाय छे, भैंस छे, बराबर, ए मळ गोबर करे छे तो ते तो आखी जिंदगी गोबर तो करशे ने भाई, तो ए पुनःप्राप्य स्त्रोत छे, खबर पड़ी। अने ए सजीवमांथी उत्पन्न थतो होवाथी जैव लखेलू छे। बीजी वात आवे छे पवन ऊर्जानी। धोरण 9 मां आपणे जोयुं के सौर विकिरणों द्वारा भूखंडों तथा जड़ाशयों असमान गरम थवाथी वायु में गति उत्पन्न थाई छे अने परिणामे पवन फूकाय छे। पवन में रहेली गति ऊर्जानो उपयोग कार्य करवामां थाय छे। भूतकाल में आ ऊर्जा मांथी यांत्रिक कार्य एटले के भाई कूवामांथी बहार पाणी काढवा उपयोग थतो हतो। दाखला तरीके पाणी खेंचवाना पंप में पवन चक्कीनी वर्तुळाकार गतिनी मददथी कूवामांथी पाणीने बहार खेंचवामां आवतुं हतुं। हालमां पवन ऊर्जा ए विद्युत ऊर्जा उत्पन्न करवा माटे पण उपयोगी छे। पवन चक्की ए मोटा विद्युत पंखा जेवुं बंधारण धरावती रचना छे जे जड़ित आधार पर अमुक ऊंचाईए गोठवेला होय छे। भाई पवन चक्कीनी सिस्टम थी तमे परिचित ज छो, तामां आपणे कंई बहु वधारे डिस्कशन करवानी जरूर नथी। पवन चक्कीनी चाक गति एटले वर्तुळाकार गति उपयोग विद्युत उत्पन्न करवा माटे विद्युत जनरेटरना टर्बाइन ने फेरवा माटे थाय छे। कोई एक पवन चक्कीनो आउटपुट सिग्नल खूब ज नानू होय छे, तेथी तेनो व्यावसायिक धोरणे उपयोग करी शकातो नथी। आथी परिणामे खूब ज मोटा विस्तारमां पवन चक्कीओ स्थापित करवामां आवे छे, तेने पवन ऊर्जा फार्म के विंड फार्म कहे छे। दरेक पवन चक्कीना ऊर्जाना आउटपुटने एकबीजा साथे जोड़ी व्यावसायिक मापदंडों पर विद्युत मेळववा आवे छे। तो पवन चक्कीनो उपयोग विद्युत मेळववा माटे मुख्यत्वे थाय छे। आगळ पवन ऊर्जा ए पर्यावरणने अनुकूल अने पुनःप्राप्य असरकारक ऊर्जा स्त्रोत छे। विद्युत ऊर्जाना उत्पादन माटे तेमां वारंवार खर्चो करवानी जरूर पड़ती नथी, परंतु पवन ऊर्जानो उपयोग करवामां पण घणी मर्यादाओ छे। भाई आपणे थई के पवन चक्की नाखी दीधी एटले काम सरळ थई गयुं, तो के ना, एटलाथी सरळ नथी थतुं, एमां घणो बधो
પૂર્વ તૈયારીઓ રાખવી પડતી હોય છે, કેવી કેવી? તો કે જોઈએ કે પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જા ફાર્મ ફક્ત એવા જ વિસ્તારમાં સ્થાપિત કરી શકાય જ્યાં વર્ષમાં મોટાભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન વહેતો હોય. બીજું કે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. તદઉપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડ, જેમ કે સંગ્રાહક કસ રાખી શકે એવી જગ્યા હોવી જોઈએ, બરાબર, જ્યાંથી પવન ન હોય એ સમયગાળા દરમિયાન ઊર્જાની જરૂરિયાતની કાળજી રખાય. આવી બધી માહિતીઓ કે પૂર્વ તૈયારી હોવી જોઈએ. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીન વિસ્તાર જરૂરી છે, બરાબર. એક વીઘામાં કે અડધા એકરમાં ન આવી જાય. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીનના ખેતરની જરૂર પડે છે. ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે, તેમ છતાં ટાવર અને પાંખિયાને ખુલ્લામાં હોવાથી કુદરતી અનિયમિતતા જેવી કે વરસાદ, સૂર્ય પ્રકાશ, તોફાનો, વાવાઝોડા વગેરેની આપણે જાળવણી કરવી જોઈએ કે એ બધાથી પવન ચક્કીને કોઈ નુકસાન થાય નહીં. વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. મિત્રો, હવે આ ટોપિકની અંદર આપણે જે પરંપરાગત સ્ત્રોતની જગ્યાએ બીજા કેવા સ્ત્રોતો વાપરી શકીએ તેની આપણે ડિસ્કશન કરવાની છે. ટેકનોલોજીકલ પ્રગતિના સાથે દિવસે દિવસે આપણી ઉર્જાની માંગ વધતી જાય છે, આપણી જીવન પદ્ધતિ પણ બદલાય છે. આપણે વધુમાં વધુ કાર્ય કરવા માટે આપણે મશીનો એટલે યંત્રનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ ઔદ્યોગિકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી નિરંતર વધતી રહે છે. જે પ્રમાણે આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે, આપણે વધુને વધુ ઉર્જાના સ્ત્રોતોની તરફ નજર કરવી જરૂરી બને છે. આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરી શકીએ જેમાં પ્રાપ્ય જાણીતા ઉર્જા સ્ત્રોતોની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ તથા ઉર્જાના નવા સ્ત્રોતને પણ જોવા પડશે. ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માગતા હોઈએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડશે. હવે આપણે ઉર્જાના કેટલાક નવા સ્ત્રોતો જોઈએ જેમનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તથા તે સ્ત્રોતમાંથી ઉર્જાને મેળવવા અને સંગ્રહિત કરવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. પહેલું છે સૂર્ય ઉર્જા. તો કે 5 અબજ વર્ષોથી સૂર્ય પ્રચંડ ઉર્જા હાલના દરે ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજી 5 અબજ વર્ષો સુધી આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. આ ઉર્જાનો માત્ર થોડોક ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ અડધો ભાગ શોષણ પામે છે અને બાકીનો ભાગ છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીમાં કાળી સપાટી ઉષ્માનું શોષણ વધુ કરે છે. મિત્રો, MCQ માટે આ લીટી ખૂબ જ અગત્યની કે સફેદ સપાટી કરતાં કાળી સપાટી ઉર્જાનું તાપમાનનું શોષણ વધુ કરે છે. આ ગુણધર્મનો ઉપયોગ સૂર્ય કુકર અને સોલર હીટરની કાર્યપદ્ધતિમાં થાય છે. કેટલાક સૂર્ય કુકર સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરે. સૂર્ય કુકરોમાં કાચની તકતીનું ઢાંકણ હોય છે. ગ્રીન હાઉસ અસરમાં તમે શું શીખ્યા હતા તે યાદ કરો. શું તે સમજાવે છે કે શા માટે કાચનું ઢાંકણું વાપરવામાં આવે છે? દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ આ ઉપકરણો ઉપયોગી છે તે સરળતાથી જોઈ શકાય છે. સૂર્ય ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલર સેલનો ઉપયોગ કરી અને
दूर करी शकाय छे। एक विशिष्ट सेल के जेने सूर्यनी सामे राखवामां आवे तो एमां 0.5 थी 1 वोल्ट छे बराबर ना क्रमनो वोल्टेज उद्भवे छे अने आश्रे 0.7 वोट जेटलो विद्युत पावर पैदा थाय छे। तो पावर ए केनो एकम छे कार्यनो। खूबज मोटी संख्या में सोलर सेलना संयोजन थी तैयार थते गोठवणी ने सोलर पेनल कहे छे जे व्यवहारिक उपयोगों माटे नी वीजड़ी पूरी पाड़े छे। सोलर सेल आरे संकड़ायेलो मुख्य फायदो ए छे के एमा कोई गतिशील भाग होतो नथी। जाळवणीनी जरूरियात खूब ओछी होय छे। कोई पण ध्यान केन्द्रित करवी पड़े एवी प्रक्रिया वगर घणुं संतोषजनक रीते एमां कार्य थतुं रहे छे। अन्य फायदो ए छे કે તેને અંતરિયાળ દુર્ગમ અથવા ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારો કે જ્યાં પાવર વિતરણ લઈને લાઈન ખૂબ જ ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં પ્રસ્થાપિત કરી શકાય છે। સોલર સેલ બનાવવા માટે ઉપયોગી એવું સિલિકોન કુદરતમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ સોલર સેલ બનાવવા માટેનું વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન સીમિત માત્રામાં જ છે। તેની બનાવટ માટેની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ કેવી છે, ખર્ચાળ છે। સોલર પેનલ તૈયાર કરવા માટે સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે, કેનો ચાંદીનો, તેમ જે ચાંદીની કિંમત કેવી છે, વધારે છે। ઊંચી કિંમત અને ઓછી કાર્યક્ષમતા હોવા છતાં ઘણાય વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રયોજનોમાં આનો ઉપયોગ થાય જ છે। કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટરો જેવા અવકાશીય સાધનોમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત તરીકે સોલર સેલનો ઉપયોગ થાય છે। અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો વાયરલેસ ટ્રાન્સમિશન ટીવી રિલે સ્ટેશન માટે સોલર પેનલનો ઉપયોગ થાય છે। ટ્રાફિક સિગ્નલ કેલ્ક્યુલેટર અને ઘણા બધા પ્રકારના રમકડાઓમાં છે સોલર સેલનો ઉપયોગ કરવામાં આવે છે। વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી છત પર પણ સૌર પેનલને ફિટ કરવામાં આવે છે, જેથી એની ઉપર વધુમાં વધુ સૌર ઊર્જા આપાત થાય। જો કે સોલર સેલની ઊંચી કિંમતને કારણે તેનો ઘરેલુ વપરાશ કેવો છે, હજુ સીમિત છે। તો મિત્રો, આપણે હવે જોવાની છે સમુદ્રમાંથી ઊર્જા, જે આપણે આના પછીના લેક્ચરમાં જોશું। આશા રાખું છું મેં તમને જે માહિતી આપી તેની પાયાની માહિતી તમને આવડી ગઈ હશે। ઘણી બધી માહિતીઓ આપણે હજી મેળવવાની છે, જે આપણે લાઈવ લેક્ચરોમાં પણ ડિસ્કશન કરીશું। થેન્ક યુ ફોર વોચિંગ।